मित्रों वैदक विद्या चैनल में हूँ तमारू हार्दिक स्वागत करू छु। आजे मारे तमने बहु सरस मजानी वात करवानी छे कि काजू बदाम पिस्ता अखरोट आ बधू न खाई शकता होय तो एना ऑप्शन में बीजी घणी बधी वस्तु खावानी छे के एमांथी पण जरूरी विटामिन्स पोषक तत्वों अने आपणने शारीरिक शक्ति उपरांत आपणी इम्युनिटी पण वधी शके छे। तो मारे तमने आजे आ वस्तुओ अने आ कई कई चीज वस्तु खावाथी आ बधुं थाय छे तेना विशे मारे तमने ध्यान दोरवानुं छे। तो आपणे एक तो काजू बदाम पिस्ता अमुक लोकोनी तासीर पाचन शक्ति नबळी होय छे तो आ प्रकारनो सूको मेवो खाधा बाद अमुक लोकोनुं पेट भारे थई जाय, अमुक लोकोने पाचन शक्તિના મુદ્દા ઊભા થઈ જાય, અમુક લોકોને કફ પણ વધે, જેમ કે કાજુ વધુ ખાશો તો કફ પણ વધશે, કોલેસ્ટ્રોલ પણ વધવાની પૂરી શક્યતાઓ છે। બદામ આપણા શરીર માટે ઉપયોગી છે પણ વધુ પડતી નથી ખાવાની, અને દ્રાક્ષ વધુ પડતી ખાશો, લીલવા દ્રાક્ષ કાળી દ્રાક્ષ તો કફ વૃદ્ધિ થઈ શકે છે। પરંતુ આના ઓપ્શનમાં આપણે મારે તમને જે વાત કરવાની છે કે તલ ખાઈ શકો છો, મગફળી ખાઈ શકો છો, મગ ખાઈ શકો છો અને આપણા ચણા ખાઈ શકો છો। તો તલની મારે તમને વાત કરવી છે કે તલ ઉપર મારે વધારે ભાર આપવાનો છે, કારણ કે તલનું નામ પડે એટલે તલનો મુખવાસ તરત જ આપણને યાદ આવી જાય। અને તલની ત્રણ જાતો છે, સફેદ તલ છે, કાળા તલ છે અને રાતા એટલે કે પૂર્બિયા તલ છે। આ એક વર્ષાયુ વનસ્પતિ છે, તેલીબિયાનો એક સર્વશ્રેષ્ઠ પ્રકાર છે। તલના તેલમાં અને તલમાં પ્રોટીન્સ કાર્બોહાઈડ્રેટ તેમજ વિટામિન પ્રમાણસર માત્રામાં હોય છે। ખનિજ તત્વોમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ તલના તેલમાં સરળતાથી મળી જાય છે, તેથી જ હાડકાઓના દુખાવા, સાંધાઓના દુખાવા આ પ્રકારના કોઈપણ દુખાવાઓમાં તલનું તેલ, કાળા તલનું તેલ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે। તલના તેલનું માલિશ પણ ખૂબ જ ઉપયોગી છે। તલનું તેલ ભારતીય ખાદ્ય તેલોમાં સર્વશ્રેષ્ઠ તેલોમાંનું એક તેલ ગણવામાં આવ્યું છે। આ તલમાંથી તલસાકળી, તલની ચિક્કી, તલની રેવડી, તલના લાડુ વગેરે વ્યંજનો બનાવવામાં આવે છે। હવે આપણે આ તલ ખાવાથી શું ફાયદા થાય? એક તો આ તલ ખાવાથી અરુચિ દૂર થઈ જાય છે, અને આ તલ ખાવામાં ખૂબ જ મીઠા એટલે કે આપણને ખાવાની ખૂબ જ મજા આવે છે। આ તલ અપચો દૂર કરે છે, અને તલનો પ્રયોગ દંશૂળમાં એટલે કે દાંતના દુખાવામાં ખાસ કરવામાં આવે છે। જો દાંતનો દુખાવો થતો હોય ત્યાં તમારે કાળા તલને ચાવીને તમે ખાશો તો તમને દાંતનો દુખાવો પણ મટી જશે। હરસમાં તલ ખાવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે તલ છે તે કબજિયાતને મટાડનારા છે, માટે હરસમાં તે ઉપયોગી છે। ઉપરાંત સામાન્ય નબળાઈ, શ્વાસ, એડકી, સંધિવાત, આમવાત આ પ્રકારના દુખાવાઓમાં પણ કાળા તલ ખાવાથી ખૂબ જ લાભ થાય છે। તલને સાકર કે ગોળ સાથે જો ખાવામાં આવે તો શારીરિક નબળાઈ દૂર થાય છે અને કેલ્શિયમની ઉણપ પણ દૂર થાય છે। તલનો આહાર ઔષધ તરીકે જાણવામાં આવ્યો છે। તલ એ અનુપમ ઔષધ દ્રવ્ય છે। તલના તેલના માલિશથી વાયુ, હાડકા તથા ચામડીના રોગો બિલકુલ થતા નથી। ડાયાબિટીસ, પક્ષઘાત, સંધિવા, વાના રોગો, માથાનો દુખાવો, કફના રોગો, ગેસ, અજીર્ણ, હૃદયજન્ય રોગો, બ્લડ પ્રેશર, ચામડીના રોગો, આંખોના રોગો, દાંતના રોગો તેમજ આ પ્રકારના કોઈપણ રોગોમાં તમારે તલનું તેલ ખાવાનું યોગ્ય માનવામાં આવ્યું છે। તલનું તેલ વાયુના તમામ રોગોને મટાડનારું છે। વાયુના શમન માટે તેલ, પિત્તના શમન માટે ઘી અને કફના શમન માટે મધને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે। ઘી તેલના વઘારથી તલનું તેલ મૂત્ર માર્ગના અવરોધોને દૂર કરનારું છે। તલનું તેલ ક્યારેય કફને વધવા દેતું નથી, તે ચામડી માટે પણ હિતકારી છે। તે મળમાર્ગને શુદ્ધ રાખે છે, તેથી જ કબજિયાતને તે દૂર કરે છે, મેઘાશક્તિને વધારે છે, શરીરને કોમળ રાખે છે, આપણા શરીરની પુષ્ટિમાં વધારો કરે છે અને કૃમિઓનો નાશ કરે છે, આંખો માટે પણ હિતકારી છે, મૂત્રને તે બાંધનાર છે,
મેદને તે ખોતરીને કાઢનાર એટલે કે મેદને તે ઓછું કરનાર છે, ગર્ભાશયને પણ તે શુદ્ધ રાખે છે। હું તમને આ તલની જેટલી વાત કરું તેટલી ઓછી છે। તલના તેલથી ક્યારેય કોલેસ્ટ્રોલ પણ વધતું નથી, તો એટલા માટે તમને તલ ખાવાનું હું સૂચવવા માગું છું। કાળા તલ આરોગ્ય માટે ખૂબ જ હિતકારી છે। હવે મારે તમને મગફળીની વાત કરવી છે, તો મગફળી ખાવાથી પણ ખૂબ જ આપણને ફાયદો થાય છે। જમ્યા બાદ 2-3 દાણા અથવા તો 4-5 દાણા મગફળીના ખાવાથી પાચન શક્તિ પણ તમારી સરખી રહેશે અને મગફળીમાંથી જરૂરી વિટામિન્સ અને પોષક તત્વો આપણને મળી રહે છે, તે પણ આપણા શરીરને રૃષ્ટપુષ્ટ અને નિરોગી રાખશે અને આપણને શારીરિક નબળાઈને દૂર કરી નાખશે। જો જરૂરિયાત અને માપસરમાં મગફળીનું તેલ ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલના મુદ્દા પણ ઊભા થતી નથી અને મગફળી ખાવાથી વધતી ઉંમરે સાંધાના દુખાવા કે હાડકાઓને લગતા કોઈ પણ સમસ્યાઓ પણ ઊભી થતી નથી। માટે મગફળી ખાવાથી પણ આપણને ખૂબ જ ફાયદો થાય છે। મગફળીને શેકીને ખાવાથી ખૂબ જ મજા આવશે અને તમારે મગફળીને શેકીને ખાવાની મજા જો લેવી હોય તો વાડી વિસ્તારોમાં અને ખુલ્લા વિસ્તારોમાં આપણે પ્રાઇમસમાં તમે જો આ પ્રકાર અથવા તો ચૂલામાં તમે જો મગફળીને શેકીને ખાશો તો તેની મીઠાશ ક્યાંક અલગ જ હશે। મગ તો મગ લાવે પગ, આ કહેવત ખોટી નથી। તમામ રોગોમાં મગનું સેવન કરી શકાય છે। યુરિક એસિડના મુદ્દા હોય ત્યારે મગનું સેવન માપમાં અથવા વૈદ્યોની નિશ્રામાં કરવાનું, અન્યથા મગ તમે કોઈ પણ કન્ડિશનમાં તેનું સેવન કરી શકો છો। મગ પચવામાં હળવા છે, તે પાચન શક્તિ વધારનારું છે। જો પેટના મુદ્દા ઊભા થયા હોય તો એકલા મગભાત ઉપર રહેવાથી તમારી પાચન શક્તિ મજબૂત થઈ જશે। મગ છે તે વજનને ઘટાડનાર છે અને મગ છે તે શરીરને રૃષ્ટપુષ્ટ રાખે છે। ઉપરાંત આપણા આ મગ માથાના વાળથી લઈને પગના અંગૂઠા સુધી તમામ રોગોમાં તે ઉપયોગી છે અને મગ છે તે બાળકોથી લઈને વયોવૃદ્ધ તમામ લોકો ખાઈ શકે છે। સવારે ઉઠીને બાફેલા મગ, ફણગાવેલા મગ તમારે ખાવા જોઈએ। એમાં થોડું લીંબો નીચોવીને ખાશો તો તમને મગ ખાવાના અનેક ફાયદાઓ જણાશે। મગ છે તે આપણા સાંધાના દુખાવાને પણ કંટ્રોલ કરનારું છે। મગ છે તે આપણા પછી માથાના દુખાવા હોય, હૃદયના લગતા મુદ્દા હોય, કોલેસ્ટ્રોલના મુદ્દા હોય, લીવરના મુદ્દા હોય, કિડનીના મુદ્દા હોય તો અથવા તો કોઈ પણ પ્રકારના તાવ આવ્યા હોય શરીરમાં, ત્યારે તમારે જે આહાર લેવાનો હોય તો તે મગભાત છે, ખીચડી છે, તો તેમાં મગનું પ્રમાણ હોય જ છે। તો મગનું સેવન આરોગ્ય માટે હિતકારી છે, તો મગનું સેવન કરજો। ચણા, હવે આ ચણા છે તે આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે। ચણા, હળદરવાળા ચણા ખાવાથી તમને કફનો નાશ થાય છે અને ચણા છે તે પણ આપણને શારીરિક શક્તિને વધારનારું છે। ચણામાંથી પણ જરૂરી વિટામિન્સ પોષક તત્વો આપણને પૂરતા પ્રમાણમાં મળી આવે છે, તો ચણા પણ તમે કાજુ બદામ અને પિસ્તાની અવેજીમાં તમે ચણા, મગ, મગફળી અને તલનું સેવન કરી શકો છો। તમારે ચણા ખાવામાં એક ધ્યાન રાખવાનું છે કે ચણાની સાથે દૂધનું સેવન નથી કરવાનું અને જે લોકોની પાચન શક્તિ નબળી છે, જે લોકોને વાયુના મુદ્દા છે, જે લોકોને ગેસની ટ્રબલ છે, એવા લોકોએ ચણા અને મગફળી આ બંનેનું સેવન સમજી વિચારીને કરવાનું છે, કારણ કે આ પ્રશ્નોવાળા વ્યક્તિઓને તે રોગોમાં વધારો થઈ શકે છે। અન્યથા તમે ચણાનું સેવન કરી શકો છો। ચણા ખાવાથી તમને જ્યારે બપોરે ભૂખ લાગી હોય ત્યારે મમરા, ચણા, એમાં થોડું લીંબુ આ બધું મિક્સ કરીને આ પ્રકારની આપણી દેશી ભેળ ખાશો તો પણ શરીરને ઉપયોગી છે અને આપણને બીજી કોઈ પણ રીતે નડતરરૂપ પણ નહીં થાય। તો તમારે કાજુ બદામ પિસ્તા, અમુક લોકોને પચતા નથી, અમુક લોકો ખાઈ શકતા નથી, આ મોંઘવારીનો સમય છે, તો એની અવેજીમાં તમે તલ, મગફળી, મગ અને ચણા આ બધા દ્રવ્યોનું સેવન કરી શકો છો, તમને ખૂબ જ ફાયદો જણાશે। આપ સૌને મારા જય ધન્વંતરી પ્રણામ।